નમસ્કાર દર્શક દોસ્તો, સુરત જિલ્લાના ચૂંટણી ચક્રવ્યૂહમાં આપનું સ્વાગત છે. ચૂંટણી ચક્રવ્યૂહ એટલે રમત શૂન્ય ચોકડી ની, પરંતુ શૂન્ય ચોકડી ની આ રમતના અંતે તો જો જીતા વહી સિકંદર. સિકંદર કોણ બનશે તો સમય કહેશે, પરંતુ અત્યારે તો સિકંદર બનવા માટે મથી રહેલા તમામ પક્ષના ઉમેદવારોની સાથે વાતચીતનો આ ઉપક્રમ. આજે મારી સાથે ઉપસ્થિત છે શ્રીમતી દર્શનાબેન જરદોશ, જેઓ સુરત સંસદીય મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. 5 વર્ષ તેઓએ એક ટર્મ સાંસદ તરીકે પોતાની ફરજ બજાવી છે અને બીજી વખત તેઓ પોતાનું ભવિષ્ય અજમાવવા માટે જઈ રહ્યા છે. દર્શનાબેન, આપનું હાર્દિક સ્વાગત છે સુરત જિલ્લાના ચૂંટણી ચક્રવ્યૂહમાં. સૌથી પહેલાં તો સ્વાભાવિક રીતે જ પાર્ટી આપને રિપીટ કર્યા, એટલે જે છેલ્લા 5 વર્ષની કામગીરીને ધ્યાનમાં રાખી રિપીટ કર્યા હોય એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. તો 5 વર્ષની કામગીરીને આપ કેવી રીતે મૂલવો છો, કયા કયા કામો કર્યા અને કયા કયા કામો બાકી છે? સુરત ખૂબ વિકસતું શહેર છે, એટલે પ્રાણ પ્રશ્નો કહી શકાય એ તો મોટાભાગના કનેક્ટિવિટીના જ હતા. 5 વર્ષનો સમયગાળો મારા માટે પર્સનલી ખૂબ સારો રહ્યો, કારણ કે પ્રથમ વખત સંસદમાં ગયા, સુષ્માજી જેવા નેતૃત્વમાં કામ કરવાનું મળ્યું. પ્રથમ સત્ર દરમિયાન જ 2-3 વખત બોલવાના પણ મોકા મળ્યા. આમ જોવા જઈએ તો 77 જેટલી ડિબેટમાં ભાગ લીધો, એટલે ત્યાં સંસદની અંદર જે કંઈ પ્રોસિજર ચાલતી હતી એની સાથે સાથે સુરતના પ્રશ્નોને ઉઠાવવાનો અવાજ પહેલા વર્ષમાં જ મને મળી ગયો. એ રેલવેને લગતો પ્રશ્ન હોય કે એર કનેક્ટિવિટીને લગતો હોય, 3377 ઝીરો ઓવર્સ આવી રીતે જુદા જુદા જે માપદંડો છે એ દ્વારા અમે સુરતના પ્રશ્નો ઉપાડ્યા. પ્રથમ 2009ની અંદર થોડા ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લગતા પ્રશ્નો હતા, એ વાત કરવાની પણ તક મળી, બજેટ રજૂ કરવાની એ તક મળી. એટલે સુરતની કહી શકાય એવા ડાયમંડ અને ટેક્સટાઇલ આ દરેક અને એની સાથેના કનેક્ટિવિટીના બધા પ્રશ્નો. આના સિવાય ખૂબ સરસ આયોજન એવું હતું કે દર વખતે સત્ર શરૂ થતાં પહેલાં રાજ્ય સરકાર દ્વારા એક ચોક્કસ પ્રમાણેની માંગણીઓ કે જે ભાઈ કેન્દ્રની અંદર રજૂઆત માટે આપણી પડેલી છે, કઈ કઈ મિનિસ્ટ્રીની કઈ રીતની, તો તે પણ અમને માહિતી મળી જતી હતી. એટલે અમે ખૂબ સરસ ગ્રુપ બનાવી દીધેલું. ધારો કે એજ્યુકેશનને લગતી કોઈ માંગણી કરવાની હોય તો સ્મૃતિબેનના નેતૃત્વમાં અમે જઈએ, જો રેલ મંત્રાલયનું કંઈ હોય તો હરેનભાઈની સાથે અમે રજૂઆત કરવા જઈએ, કૃષિને લગતું હોય તો રૂપાલા સાહેબને, રાજ્યસભા લોકસભાના બંને સભ્ય બધા જ સભ્યો ભેગા થઈને સામૂહિક ગુજરાતને માટેના પ્રશ્નોની રજૂઆત કરવા માટે જતા હતા. એટલે ખૂબ સારું. દર્શક મિત્રો, દર્શનાબેને પોતાની કામગીરીની વાત વર્ણવી. દર્શનાબેન, તમે કેટલીક કમિટીઓની અંદર પણ મેમ્બર હતા, એ કમિટીઓની કાર્ય ફળશ્રુતિ શું, એ કમિટીઓમાં તમારી જવાબદારી શું રહેતી હતી, અને કમિટીઓમાં જવું, મળવું, ચર્ચા કરવી અને અલ્ટિમેટલી કંઈક રિઝલ્ટ આવવું, એકદમ જુદી વાત હોય છે. ચર્ચા તો આપણે બધા જ ભેગા થઈને કરતા હોય છે, પરંતુ ચર્ચાના નિષ્કર્ષ સુધી જો ન પહોંચે તો ચર્ચાનો કોઈ મતલબ રહેતો નથી. આવું કેટલી વાર બન્યું છે? સૌ પ્રથમ તો નિખિલભાઈ તમને અભિનંદન આપું કે અત્યાર સુધીના મારા થયેલા ઇન્ટરવ્યૂમાં મારી કમિટી વિશે પૂછનાર તમે સૌ પ્રથમ છો, અને આ વાત મારે લોકોને સુધી પહોંચાડવી પણ હતી. કારણ કે ખૂબ અગત્યની આઈટી કમિટી જેના 4 ડિપાર્ટમેન્ટ કહેવાય, અને 4 ડિપાર્ટમેન્ટમાં સરકારે ભ્રષ્ટાચાર કર્યા જેનો પ્રત્યક્ષ અનુભવ મને થયો. સૌથી પહેલું 2G સ્પેક્ટ્રમ બન્યું, એટલે BSNL, એટલે શરૂઆતમાં પહેલાં જ વર્ષમાં આનું ધ્યાન આવી ગયું. પછી દૂરદર્શન, ઈ ગવર્નન્સ અને પોસ્ટ, તો આ 4 ડિપાર્ટમેન્ટના 3 મુખ્ય અધિકારીઓ જેલમાં ગયા તેને અમે શરૂઆતથી જ નજરે જોતા હતા, એ પ્રોસિજર પણ નિહાળતા હતા, અને એની સામે રાજ્ય સરકારે કરેલી રજૂઆતો. અને એમાં સોનામાં સુગંધ ત્યારે ભળી કે જ્યારે રાવ સાહેબ મને ત્યાં કમિટીમાં મળી ગયા, જે સુરતમાં કામ કરીને ગયેલા. એટલે મેં એમને જ્યારે પૂછ્યું કે ભાઈ અહીંયા આગળ, ત્યારે એમના જેવા અધિકારીઓ પણ એ જ વાત કરતા કે ગુજરાત આ બધા જ પ્રશ્નોમાં ખૂબ આગળ છે. સૌથી પહેલી તો એકવાર આનંદ ત્યારે થયો મને કે જ્યારે ઈ ગવર્નન્સના ક્ષેત્રે જે કંઈ બાયસેક્ટની પદ્ધતિથી 18,000 ગામડાની કનેક્ટિવિટીની વાત થાય છે, તો ત્યાં બાકીના મેમ્બર્સ જે બધી વાતો કરતા હતા તે મારા ગામમાં કમ્પ્યુટર નથી ને મારા ગામમાં શિક્ષા માટે નથી થતું, પણ કનેક્ટિવિટીનો સવાલ જ એમને ખબર નહોતો, ઈ ગવર્નન્સનો પ્રોબ્લેમ જ નહોતો ખબર. અને આની અંદર જ્યારે નરેન્દ્રભાઈને સરકાર તરફથી એવી રજૂઆત થઈ કે ભાઈ અમે સેટેલાઇટ થ્રુ અમને આ માંગણી કરી કે ભાઈ તમે નથી વાપરી શકતા, રાજ્ય કેન્દ્ર સરકારનો ઉપયોગ નથી કરી શકતા તો અમને આપો, એટલે કેટલી મોટી મહત્ત્વની બીના છે કે આપણે જે રીતનું પ્રગતિ ગુજરાતની થઈ રહી છે, વિકાસ થઈ રહ્યો છે, એ વિકાસનો અનુભવ અમે વારંવાર કરીએ. બીજો એક પ્રશ્ન આવ્યો ડીડી દૂરદર્શનનો. પહેલું જ ભ્રષ્ટાચાર જે થયો દિલ્હીનો કોમનવેલ્થ ગેમ્સનો, એમાં જે કર્મચારીઓ મળવા આવ્યા અને જે થોમસ જે ઈ આપણે એમાં હતા BSNLમાં, એ પણ એ લોકો એના માટે પણ વિવાદ થયો, અને આની અંદર લાલી મિસ્ટર દૂરદર્શનના તે પણ જેલમાં ગયા. એટલે એ લોકોએ જે કંઈ કોન્ટ્રાક્ટો કરેલા એમાં જે ફંડ હતું એના માહિતી અમને બહુ ઝડપથી મળી ગઈ. એટલે જે કંઈ ભ્રષ્ટાચારની વાતો લોકો કરતા હતા કોંગ્રેસના ભ્રષ્ટાચારની અને એના રકમોની, એ અમે
નજરે નિહાળી. એક પોસ્ટ ખાતાની અંદર એવું થયું કે ભાઈ લોકલ ઇશ્યુ લઈને હું ગઈ તો ઘણા વખતથી ત્યાં આપણે ત્યાં આશ્રિતોને નોકરી નહોતી મળતી, અને યુનિયન દ્વારા અહીંયાના મિત્રો દ્વારા જ્યારે મને એ માહિતી પૂરી કરવામાં આવી ત્યારે એની રજૂઆતો પણ થઈ, અને એની રજૂઆતનો પેલું કહેવાય ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, એટલે પહેલે જ વખતથી મને ખૂબ સરસ એમાં કહ્યું. ગુજરાતની સાથે સાથે દેશનું પરિભ્રમણ કરવાની પણ તક મળી, દેશની દિશાઓ પણ કરવા મળી આ કમિટીને લીધે, અને જીનીવા કોન્ફરન્સમાં પણ જવા મળ્યું. કારણ કે સાયબર ક્રાઇમની જે વાત હતી એ સાયબર ક્રાઇમને માટે ભારત સરકાર શું વિચારે છે એ મહત્ત્વની કામગીરી અને વાતચીત માટે, કારણ કે સુરક્ષાના પ્રશ્ને નરેન્દ્રભાઈ ખૂબ જાગૃત છે, આપણો જે દરિયા કિનારો છે એની અંદરની સુરક્ષા, અને આ બધું મને 2-3 વર્ષમાં જ શીખવા મળી ગયું. એટલે મારી જે કહી શકાય કે કમિટીની મારી ભૂમિકા ખૂબ સારી રહી અને એના પ્રશ્નો પણ હું મહદ અંશે સોલ્વ કરી શકી. દર્શનાબેન, તમે જે વાત કરી તેમાં પૂરક પ્રશ્ન એક એવો મારે પૂછવો છે કે તમે રજૂઆત કરી રેલવેની, પરંતુ રેલવેના જે પ્રશ્નો પેન્ડિંગ છે સ્વાભાવિક રીતે જ, એ આ વિરોધ પક્ષો હોય એટલે કદાચ શાસક પક્ષ આ વાત ન સાંભળે સ્વાભાવિક ઘટનાક્રમ છે, આપણા રેલવેના ઓવરબ્રિજના પ્રશ્નો જે હજુ પણ કેટલાય મહદ અંશે સંડો નથી નિકાલ આવ્યો તે બી એક બહુ મોટી કરુણતા છે. તમે પોસ્ટ ઓફિસની કમિટીની વાત કરો છો, પરંતુ પોસ્ટ ઓફિસની જે બદતર હાલત અને જર્જરિત થઈ ગયેલા મકાનોની જે પરિસ્થિતિ છે એ બી અત્યારે એમને એમ જ છે. આ બધા પ્રશ્નોનું સોલ્યુશન શું, અને હવે પછીના 5 વર્ષમાં તમે સાંસદ તરીકે ચૂંટાવ તો તેમાં કેવી રીતે એના પ્રયત્ન કરશો એના સોલ્યુશન માટે, અને તેની સાથે સાથે શું લાલ આંખ ન કરી શકાય, આંદોલનાત્મક કાર્યક્રમો ન કરી શકાય, એર કનેક્ટિવિટીના સંદર્ભની અંદર જે કેટલી અસમતુલા આપણે જોઈ રહ્યા છે સમગ્ર દેશની અંદર, સુરત સાથેનો અન્યાય જે જોઈ રહ્યા છે આપણે, ગેસનો પ્રશ્ન છે જે રીતે આપણને ટ્રીટ કરવામાં આવે છે ગેસના સંદર્ભમાં, આખા રાજ્યની અંદર ગેસ સસ્તો મળતો હોય અને સુરતની અંદર ગેસ મોંઘો મળે, ઇન્ડસ્ટ્રીયલ ગેસ પ્રાપ્ત જ ન થતો હોય, આ બધી ગંભીર સમસ્યાઓને કારણે સુરતની ઇન્ડસ્ટ્રી પ્રત્યેની બહુ મોટી અસર થઈ છે. આપણે એક પછી એક ઘણું બધું બોલી ગયો એટલે આપ નહીં, વાંધો નહીં, કારણ કે હમણાં છેલ્લો જે હમણાં સંસદનું સત્ર ગયું તેમાં જે રજૂઆતનો આવ્યો કે સુગર મિલોને ઇન્કમટેક્સનો મામલો, એટલે આવા બધા જ મામલામાં અમે રજૂઆતો કરતા જ હોઈએ છીએ. રેલ મંત્રાલયમાં પ્રથમ વર્ષે જ અમને મુનિયપ્પાએ એમ કીધેલું કે એક રજૂઆત તમારી એવી હશે કે જેમાં તમે સંતોષ લઈ શકશો કે આ કામગીરી તમે કરી છે. 8 કરોડ રૂપિયા કોર્પોરેશને પોતાના ભાગીદારીના ત્યાં ચૂકવી દીધા પછી પણ ટપકતા ઘરનાળાનો પ્રશ્ન જો આપણે સોલ્વ નહીં કરી શકીએ, આપણે ત્યાં બનેલા ફ્લાયઓવર એનું જોડાણ જો ન મળી શકતું હોય, ટેન્ડર ઇસ્યુ કરે અને કોઈ એને ભરવાવાળું ના હોય, એટલે સુરત અને એને આજુબાજુના વિસ્તારમાં 7-8 જેટલા જે ફ્લાયઓવર તૈયાર થઈને પડ્યા છે, આના સિવાય DRM ઓફિસ સુરતને મળે તો એના નાના નાના પ્રશ્ન કહેવાય, કારણ કે રેલની પણ ખૂબ મોટી આવક સુરત શહેરમાંથી મળે અને આવક આખી ખેંચાઈ જાય મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્રના ડેવલપમેન્ટમાં કામ લાગે. એટલે આ બધા પ્રશ્નોની રજૂઆત અમે વારંવાર કરી છે પણ ત્યાં કોઈ સાંભળનારું જ નથી હોતું, કારણ કે કોઈ મંત્રીઓ જવાબ આપે એ જો તમે કદાચ ઓફિસની અંદર બેસીને, અત્યારનો એ સમય ચૂંટણીનો એવો નજીકનો સમય છે, અમે એવી અપેક્ષા રાખતા હતા કે આ બધું થોડા પહેલેથી મીડિયા ચાલુ કરી દે તો અમે પાના અને એ લોકોના જૂઠા જવાબો પણ બતાવીએ, કારણ કે એ લોકો ખાલી જવાબ આપવા ખાતર જ આપતા હોય છે. એ પછી 20 પૂરક પ્રશ્ન હોય કે અનસ્ટાર ક્વેશ્ચન હોય કે ગમે તેમાં પૂછાયેલા જવાબ હોય, પણ તદ્દન જૂઠા જવાબો દ્વારા જ અમને લોકોને કાયમ સમજાવવામાં આવે. આંદોલનમાં એવું થાય કે જ્યારે પણ એર કનેક્ટિવિટી માટે સામૂહિક રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી આંદોલન થયા, રેલ રોકો આંદોલન થાય તો એની પણ નકારાત્મક અસર લોકો પર પણ પડતી હોય છે, અને જ્યારે પણ અમે ત્યાં જઈએ છીએ ત્યારે એ લોકો મોડે જ ના પાડી દે છે કે આ કનેક્ટિવિટી શક્ય નથી. એક જવાબ એક મળે છે કે પ્રોફિટેબલ રૂટ નથી. તો તમે કોને ગણો? 45 લાખ વસ્તીના ધરાવતું શહેર અને આટલા બધા લોકો, બીજા દેશ રાજ્યના લોકો જ્યારે વસતા હોય અહીંયા નજીકમાં બારડોલી અને સાઉથ ગુજરાતના કેટલા NRIઓ, અમે તો એટલે સુધીનો પ્રયત્ન કર્યો કે આપણે એરપોર્ટ પર જ્યારે ફોરેનથી કોઈ એન્ટ્રી થતી હોય છે ત્યારે એક ફોર્મ ભરવામાં આવે છે, તો એ ફોર્મ ભરીને પૂછે ને કે સાઉથ ગુજરાતના કેટલા ટ્રાવેલર છે દર મહિને, તો એ તમને આંકડો મળી જાય એવો છે. આ બધું અમે પૂછી ચૂક્યા છે અને કરી ચૂક્યા છે, કારણ કે આ સૂચનો અમને લોકો તરફથી જ મળ્યા છે અને લોકોની સૂચનને આધારે જ અમે આ બધા પ્રશ્ન પણ કર્યા કે કસ્ટમ વિભાગની અંદર તમારે એ ફૂલફિલ કરવાનું હોય છે અને એના તરફથી તમને ખબર પડે કે સાઉથ ગુજરાતના કેટલા લોકો ટ્રાવેલ કરે છે. એટલે પ્રોફિટેબલ રૂટ નથી કરીને જે અન્યાય થાય છે એ તો મને નથી સમજાતું કે પ્રાઇવેટ એરલાઇન્સો કોઈ પણ બિઝનેસમેન જો હોય તો નફો તો દેખાતો જ હોય, તો અહીંયા એ લોકોને કેમ નફો નથી દેખાતો એ મને નથી સમજાતો, એનો જવાબ હું નથી આપી શકતી. પણ પોલિટિકલ વિલ નથી કોંગ્રેસની એ તો મને ખબર પડે છે કે જેવું ગુજરાતનું નામ આવે કે નરેન્દ્રભાઈનું નામ આવે એટલે એ લોકો આપણને સાંભળવા તૈયાર નથી થતા, એ અન્યાય તો અમને થાય છે. સુપ્રીમ કોર્ટમાં જઈને ગુજરાત ગેસના મામલા તો બધાને જ ખબર છે કે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા પછી
પણ અમે ગુજરાત ગેસ કંપનીની બહાર ગયા ત્યારે પણ કીધું કે અમારી હેડ ઓફિસ અમદાવાદ છે, ત્યાંથી તમે કંઈ કરો. 12 બાટલા, પહેલાં 24 બાટલા મળતા હતા ગેસના, પછી 9 થયા, 9માંથી રાહુલ ગાંધીએ પ્રોત્સાહક રૂપે 3 વધારીને બહાર કર્યા, તો પણ હજુ પૂરેપૂરું આ બધું પૂરું નથી થતું. એટલે એના માટે તો હું એમ કહું કે આટલી ધીરજ ધરી છે, ગુજરાતે જે ડેવલપમેન્ટ કર્યું છે તો હવે નરેન્દ્રભાઈની રાહ જોવી પડે, કારણ કે આખી સિસ્ટમમાં ક્યાં ને ક્યાં વાંધો છે. જે ભ્રષ્ટાચાર અથવા તો મનમોહનસિંહની જે પકડ કહેવાય તે છે નહીં. રાહુલ ગાંધી તો એની ઇનમેચ્યોરિટી પુરવાર કરી ચૂક્યા છે, કારણ કે સત્ર દરમિયાન કશું બોલવું નહીં અને પછી સત્ર પછી એની જ પાર્ટીએ કરેલા વાક્યોને બહાર જાહેરમાં ફાડીને એના વિવાદો કરવા. એટલે સોનિયા એમની નાદુરસ્ત તબિયતને કારણે ભલે હાજર રહેતા હોય, સારી વ્યક્તિ તરીકે પ્રણવ મુખર્જી હતા એને રાષ્ટ્રપતિ તરીકે ખસેડી દીધા. ચિદમ્બરમ દ્વારા ખૂબ બધું ફંડ આ વિદેશ નીતિની એમના જ્યારે જ એમને નાણાં મંત્રાલય મળ્યું ત્યારે જ અમને ખબર હતું કે ચૂંટણી લડવાનું ફંડ આ ડોલરના અપ્સ એન્ડ ડાઉન્સમાં છે તે ચિદમ્બરમ સોનિયા ગાંધીને આપવાના છે. એટલે આ બધું જ લોકો સમજે છે, છતાં પણ જે સિસ્ટમ બદલવાની છે, જે નવી તરહ છે, જે લહેર હવે નરેન્દ્રભાઈના નામની છે, એના માટે જ આપણે પ્રયત્ન કરવા રહીએ અને લોકોને પણ અમે એવી જ અપેક્ષા રાખીએ કે ભાઈ આ બધો અનુભવ જો તમને અહીંયા થતો હોય. ગુજરાતીઓ તો ટ્રાવેલિંગ માટે પણ ખૂબ પ્રખ્યાત છે, ગુજરાતની બહાર જ્યારે જ્યારે જતા હોય ત્યારે નરેન્દ્રભાઈને લીધે ગુજરાતનું નામ પડવાથી કે ગુજરાતમાંથી આવ્યા છો એવું કરીને ભારતના કોઈપણ રાજ્યોમાં અથવા તો વિદેશમાં એમને જે અનુભવ થઈ રહ્યો છે, ગૌરવ થઈ રહ્યો છે, તો એ હવે ઋણ ચૂકવવાનો અર્થ સમય હવે આવી ચૂક્યો છે કે એક ગુજરાતીને વડાપ્રધાન બનાવીએ. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે શ્રીમતી દસનાબેન જરદોશ, જેઓ સુરત સંસદીય મતવિસ્તારના વર્તમાન સાંસદ છે અને બીજી ટર્મ માટે ભારતીય જનતા પાર્ટીએ તેમને આ જ મતવિસ્તારમાંથી લડવા માટે પસંદ કર્યા છે. આપણે તેમની સાથે વાતચીતનો દોર આગળ વધારીશું. જ્યાં સુધી મારી સમજ છે ત્યાં સુધી દર વર્ષે 5 કરોડ રૂપિયાનું અનુદાન એટલે કે ગ્રાન્ટ વાપરવાની તમને છૂટ મળે છે, એટલે કે 5 વર્ષમાં 25 કરોડ રૂપિયા તમારે વાપરવાના હોય છે. કેટલા રૂપિયા વપરાયા, ક્યાં વપરાયા અને જો ન વપરાય તો શા માટે ન વપરાયા? પૂરેપૂરા વપરાઈ ગયા. પહેલાં થોડોક સુધારો કરી લઉં કે પહેલાં 2 વર્ષ 2 કરોડ મળ્યા હતા અને ત્યાર પછીના વર્ષે 5 કરોડ થયા. જૂના સાંસદોની ગ્રાન્ટો જે હોય તે પૂરી થયેલી અમને મળી ગઈ અને 5 કરોડ એમાં પાછું વ્યાજ સાથે ગણીએ ને આપણે તો લગભગ 19 કરોડ રૂપિયા અને એની સાથે 20 કરોડ, એટલે 20 કરોડનો હિસાબ મેં અહીંયા આપી દીધો છે. લગભગ આ તમે મીડિયાના સૌ મિત્રો માટે તૈયાર કરી છે કે 1, 2, 3, 4, 5, 6 મારી શહેરી વિસ્તાર અને 7મું મારું ગ્રામ્ય વિસ્તાર. ગ્રામ્ય વિસ્તારને થોડી વધારે ગ્રાન્ટ આપી છે કારણ કે ત્યાં થોડી જરૂરિયાત વધુ રહે. આ થોડી પ્રાઇવેટ સંસ્થાઓ જે મેડિકલ છે, વિકલાંગ બાળકોની સંસ્થા છે, બાળકોને ટ્રાફિક અવેરનેસ માટે સીસીટીવી કેમેરાના પ્રોજેક્ટ માટે હવે જે મારા મોટા ફંડ છે એના માટેની છે. કેટલા પ્રશ્નોની રજૂઆત થઈ, કેટલા બિલ રજૂ થયા, કેટલી જગ્યા ઉપર મેં વડાપ્રધાન પ્રધાન અને પ્રધાનમંત્રી ફંડમાંથી પણ રાહત દરે મેડિકલ માટે જે પણ પૈસા લાવ્યા એની પણ રજૂઆતો મેં આની અંદર લખી છે. કેટલા કેટલા પ્રશ્નો ત્યાં અમે ઉઠાવ્યા. આના સિવાય પણ એક મારી જવાબદારી હતી રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી તરીકે. આખા દેશની અંદર મારે ફરવાનું થયું. લગભગ 22 જેટલા રાજ્યોમાં હું ગઈ અને 22 જેટલા અલગ રાજ્યોની અંદર ટિફિન બેઠકો, પાર્ટીનો વિકાસ, ત્યાં જ્યાં ભાજપ શાસિત રાજ્યો છે ત્યાંની પરિસ્થિતિ, ત્યાંની યોજનાઓનો અભ્યાસ અને ગુજરાતની યોજનાઓ સાથેની એની કમ્પેરિઝન, આ બધું જ લોકો સુધી પહોંચાડવામાં અમે સફળ રહ્યા. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી પદની પણ તમે વાત કરી. આ બધી જે સાંસદ તરીકેની જવાબદારી, મહામંત્રી તરીકેની જવાબદારી, તમારી પરિપક્વતામાં કેટલો ફરક પડ્યો આ 5 વર્ષની અંદર અને એ પરિપક્વતાનો લાભ હવે આવનાર 5 વર્ષની અંદર તમે જો ચૂંટાવ તો એ સુરત સંસદીય મતવિસ્તારને કેટલો તેનો લાભ મળશે? મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવવામાં મને ખૂબ સરળતા રહી કારણ કે ગુજરાતમાં અને સુરતમાં મોટાભાગનો સમય મેં સંગઠનમાં કામ કરેલું, એટલે 3 ટર્મ ગુજરાતના મહામંત્રી તરીકે. એટલે એ પેટર્નને આધારે મારે જ્યારે રાષ્ટ્રની સેવા કરવાની આવી અથવા દેશનું કામ કરવાનું આવ્યું ત્યારે મને સરળતા રહી. મને ફ્રી હેન્ડ પણ મળ્યો કે સ્મૃતિબેન અને એની સાથે સરોજબેન, બંને સરોજબેન મારી સાથે મારી બાજુમાં બેસતા સંસદ હતા, એટલે એ લોકોએ ગુજરાતની પેટર્ન પર મને કામ કરવાની છૂટ પણ આપી અને એમાં અમારું પરફોર્મન્સ પણ રહ્યું. રહી વાત સંસદની, પ્રથમ વખત ગયા હતા, ઓરિએન્ટેશન પ્રોગ્રામ જેવું કશું હતું નથી, પણ છતાં પણ જે નરેન્દ્રભાઈનો સાથ સથવારો અને ત્યાં આપણા બીજા જે કંઈ સાંસદો હતા એના માર્ગદર્શન દ્વારા એક વસ્તુ અમે કરી કે ચોક્કસ સમયની હાજરી. સવારે 11 થી 6 તમારા આંખ અને કાન ખુલ્લા રાખીને બેસવાથી જે શીખવા મળ્યું, અમને જાત અનુભવ જે થયો અને એ અનુભવને આધારે આધારે અમે જે ત્યાં નવી સ્કૂલમાં દાખલ થયાનો આનંદ અને પરીક્ષામાં 100% તો નહીં પણ 70-80% પાસ થયાનો આનંદ પણ છે કે જેને લીધે જ
ફરી પાછી આ તક મળી છે કે મને મળેલી જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવી, ક્યાંય લોકોને અન્યાય થયો હોય, કદાચ મળવાનું કોઈ ઓછું થયું હોય, અને રાજ્ય સરકારના પણ ખૂબ બધા કામો, સામાન્ય તકલીફ એવી જ હોય કે ભાઈ 5 વર્ષમાં તમે દેખાયા નહીં, તો મારા મત વિસ્તારની અંદર વારંવાર સંગઠન દ્વારા, સત્તા દ્વારા, મારા સાથી કોર્પોરેટરો દ્વારા જવાનો પ્રયત્ન કર્યો. ગરીબ કલ્યાણ મેળા, નવરાત્રિ, ગણેશ ઉત્સવ, આ બધા જ ઉત્સવોની અંદર હું લોકોની વચ્ચે મારી સાથે સાથ વિધાનસભામાં જતી. 109 ગામ ફરીને આખા મારા ગ્રામ્ય વિસ્તારને સાચવવો, એવો જ ગ્રામ્ય વિસ્તારની સાથે ઓલપાડનો જોડાયેલો નવો વિસ્તાર અમરોલી, આની અંદર મારી ગ્રાન્ટની યોગ્ય ફાળવણી કરવી, ગ્રાન્ટ આપતી વખતે ટ્રાન્સપરન્સી રાખવી, લોકોની વચ્ચે જઈને જ ગ્રાન્ટ આપવી જેથી એ લોકોને મુલાકાત પણ થાય, ખબર પણ પડે, આ બધી જ સાચવણી કરી. એટલે આમ જોવા જઈએ તો રાજ્ય સરકારને ગુજરાત રાજ્યની અંદરની જે આ પેટર્ન છે લોકોની વચ્ચે વારંવાર જવાની, લોકોની સાથેનું વાતચીત કરવાની અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે પણ એમની જે સિસ્ટમ ગોઠવાયેલી છે એમાં સરળતા રહી. કૃષ્ણાબેન, એક મહિલા તરીકે તમને આ 5 વર્ષની અંદર ક્યાંય કોઈ તકલીફ નહીં પડી? કારણ કે અલ્ટિમેટલી આ એક પુરુષ આધિપત્ય સમાજની અંદર આટલા મોટા હોદ્દા ઉપર બેસવાનું, સમગ્ર દેશમાં ફરવાનું, વધુ બુદ્ધિમાન લોકોની સાથે ડીલ કરવાનું, અને ગવર્મેન્ટના એવા ઓફિસરો કે જે આખી દુનિયા જોઈ ચૂક્યા હોય, એટલા બધા જ્યારે પીઢ અને અનુભવી ઓફિસરો જે કોઈને પણ કશે રમાડી શકે, જો આપણે ગુજરાતની સારી સુરતી ભાષાની અંદર વાત કરીએ તો, એ એટલું બધું સારું સમજી શકતા, લોકો સાથે ડીલ કરવાનું તમને અઘરું ન લાગ્યું? નહીં, સારો અનુભવ રહ્યો, કારણ કે વ્યક્તિગત રીતે પણ ત્યાં કોઈ એક સિસ્ટમ એટલી છે દિલ્હીમાં કે ત્યાં તમને કોઈ એવું નથી પૂછતું કે તમે કઈ પાર્ટીમાં આવ્યા. મેમ્બર ઓફ પાર્લામેન્ટની એક અલગ જ ઇમેજ હોય છે અને એ લોકોનું અલગ જ માન હોય છે, એ લોકોની કામ કરવાની સિસ્ટમ પણ એવી હોય છે. 2-3 અધિકારીઓ મારી સાથે 5 વર્ષ દરમિયાન અહીંયા પણ આવ્યા, રાતના મારી સાથે ફર્યા, મહિલા અધિકારી હતા, એટલે એ લોકો બધાની ત્યાં આગળ હૂંફ પણ રહી, માર્ગદર્શન પણ રહ્યું, અને અમારા વડીલોનું પણ ત્યાં પણ, જેમ અહીંયા ગુજરાતની અંદર પેટર્ન છે તેમ ત્યાં દિલ્હીની અંદર પણ એવું થયું કે સુષ્માજીનું એટીટ્યૂડ સારો રહ્યો. દર મંગળવારે પાર્ટીની બેઠક થતી હોય, સ્ટ્રેટેજી નક્કી થતી હોય, એટલે ત્યાં નેતાઓ કઈ રીતે નક્કી કરે છે, અરુણ જેટલીજીનું માર્ગદર્શન મળતું રહેતું હતું રાજ્યસભામાં. અમારા 3-4 વરિષ્ઠો ત્યાં હતા, રૂપાલાજી હતા, ભરતસિંહજી હતા, વિજય રૂપાણીજી હતા, એટલે આ બધા જ લોકોની સાથે મળીને સ્મૃતિબેન ત્યાં જોડે છે. અમે ગુજરાતના 15 સાંસદો છે, બધા ગુજરાતીઓ, અમે ત્યાં 5-6 જણનું ટોળું તો આમ જાણે જ કે 24 કલાક એ લોકો અહીંયા બેઠું જ હોય, એટલે એવી સરળતા તો રહી. દર્શક મિત્રો, સાંસદ દર્શનાબેન જરદોશની સાથે એક કેટલીક અંતિમ વાતો કરીને આજની આ વાતને અલ્પવિરામ આપવાનો પ્રયત્ન કરીશું. દર્શનાબેન, 7-7 ધારાસભા મત વિસ્તાર તમારામાં છે, 70,000ની બહુમતીથી તમે ટમટમમાં ચૂંટા હતા, ત્યારબાદ તો ઘણા વાણા વાઈ ગાઉ માનું છું, ત્યારબાદ કોર્પોરેશન પણ આવી, ત્યારબાદ ધારાસભાની ચૂંટણીઓ પણ આવી, એ તમામે 7-7 ધારાસભાઓની અંદર જ્યાં પરિસ્થિતિ પહેલાં જે હતી એના કરતાં વધુ મજબૂત ભારતીય જનતા પાર્ટીની પકડ થઈ છે, તો એ સંજોગોની અંદર ચૂંટણીનું સમીકરણ અત્યારે કેવી રીતે બેસે છે? તમારા હરીફ ઉમેદવારની તાકાતને તમે કેવી રીતે ગણો છો? થર્ડ ફ્રન્ટ એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારની તાકાતને તમે કેટલું મૂલવો છો, અને જાતીય સમીકરણને તમે કેવું મૂલવો છો? 2009ની ચૂંટણી લડીને ત્યારે મારા 5 ધારાસભ્ય હતા, 7 સીટ હતી જેમાંથી 7 બની, 5માંથી નરોત્તમ કાકા તો ઉધના સીટ પર ગયા, એટલે 4 ધારાસભ્ય હતા. આ 4 ધારાસભ્યમાંથી ક્રમશઃ નવી વિધાનસભા 2012 સુધીમાં મારા ધારાસભ્યની સંખ્યા 7માંથી 9 થઈ. કારણ એટલા માટે કે 7 ધારાસભ્યો તો મારા છે જ મારા વિધાનસભાના, એના સિવાય કોર્પોરેટર તરીકે પ્રફુલ પાનસેરિયા કામરેજને બદલે કોર્પોરેટર તરીકે મારી પાસે ગ્રાન્ટ માંગે, અને 84માં રાજાભાઈ 5 ગામડા મારા ઓલપાડ સીટમાં અહીંયા આવેલા છે એ સીટમાંથી, એટલે રાજાભાઈ પણ ગણાય. એટલે હું આમ જોવા જઈએ તો પોલિટિકલ ખૂબ સમૃદ્ધ થઈ ગઈ કે 9 ધારાસભ્યો અને બધા જુવાન, નવા ઉત્સાહી અને પોતાની કામ કરવામાં નિપુણ, જે લોકોની પ્રજા સાથે સીધો પકડ, એટલે આ પરિસ્થિતિ સુધરી. કોર્પોરેશનની વાત કરું તો કોર્પોરેશનના ચૂંટણીમાં પણ એવું બન્યું કે જે 2009માં જે હાલત હતી એના કરતાં વધારે સારી હાલત થઈ, એટલે મારા લગભગ 25 આખા વોર્ડ ગણાય, એટલે 75 જેટલા મારા કોર્પોરેટરમાંથી ફક્ત 2 જ વોર્ડ, એટલે 6 જ કોર્પોરેટર નથી, એટલે સંગઠન ખૂબ મજબૂત છે. જ્યાં કોર્પોરેટર નથી ત્યાં સંગઠન છે, અને આ બધાની સાથેનો તાલમેલ ખૂબ સરસ રહ્યો, કારણ કે મારો તાલમેલ મારા ધારાસભ્ય સાથે સારો રહ્યો, ધારાસભ્યનો તાલમેલ એના કોર્પોરેટર સાથે સારો રહ્યો, સંગઠનની તાકાત પણ એની પોતાની અલગ રીતની છે. એટલે આ બધી જે કંઈ આ તમે કહો છો તેમ જાતિવાદી સમીકરણની અંદર જો સીટની પ્રકૃતિ જાણીએ તો એ ગ્રામ્ય અને 6 શહેરી, તેમાંથી ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો, હું ગામની દીકરી હતી ઓલપાડના
ત્યાંના લોકોએ મને દીકરી તરીકે પહેલેથી સ્વીકારી અને ત્યાંની મારી કામ કરવાની સિસ્ટમ પણ અલગ રહી એટલે ત્યાં તો મને ખૂબ સાથ સહકાર મળ્યો. બીજું કે કોંગ્રેસ મુક્ત સુરત કરવામાં જે બીજી અધર પાર્ટીના કે કોંગ્રેસના લોકો હતા એ પણ ધીમેથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. એટલે 2012ના પરિણામની જો અમે લોકો ચર્ચા કરીએ તો મને લાગે છે કે અત્યારે લીડ અમે 100% 3 લાખ સુધી તો ગણી શકીએ. કારણ કે 2012ની જો વિધાનસભાનું જે પર્સન્ટેજ અને એની સાથે ઉમેરેલા એ લોકોનું ત્યારનું પરિણામ જોઈએ તો 2.5 લાખ જેટલી લીડ છે. આ વખતે દરેક ધારાસભ્યએ પોતે પોતાના ટાર્ગેટ માઇલસ્ટોન બનાવ્યા છે. એ લોકોની ક્લબ બનાવી છે કે ધારાસભ્યની ક્લબ કેટલી હોઈ શકે કે ભાઈ મારી 50,000ની, મારી 30,000ની, મારી 60,000ની, મારી 70,000ની, ક્યાંય એ લોકો પાછા નથી પડતા. અને એમાં નવું તત્વ ઉમેરાયું છે, એક અમારા પોતાના માર્ગદર્શકને જેના થકી અમે ઉજળા છીએ એ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનું. લોકોની પણ માનસિકતા વધી છે એટલે મતદાનની તરફમાં પણ મતદાર લોકશાહી પ્રક્રિયાની અંદર અત્યારે મતદારો પણ જાગૃત થયા છે. યુવા મોરચો પણ ખૂબ સરસ જાગૃત થઈ ગયો છે. સોશિયલ મીડિયા થ્રુ પણ અમે ખૂબ અપીલો કરી છે. એટલે મતદાન જે દર વખતે કંટાળાજનક થતું હતું અથવા નિરાશાજનક હતું એવું મને નથી લાગતું કે આ વખતે થાય. એટલે 2009 કરતાં 2014ના પરિણામો મને લાગે છે કે ખરેખર ખૂબ સારા હશે. ચુનાવી મુદ્દો કયો છે અત્યારે, તમે કયા મુદ્દા આધારિત પ્રચાર કરો છો? ડેવલપમેન્ટ અને આપણા નરેન્દ્રભાઈ ગુજરાતીને આપણે વડાપ્રધાન બનાવીએ, આ 2 મહત્ત્વના મુદ્દા છે અમારી પાસે. એ વાત સાચી, પરંતુ કોંગ્રેસ કહે છે કે તો નામનો વિકાસ છે, એ વાત કેટલા અંશે આપ સમજો? એ તો કોંગ્રેસના મિત્રો જણાવે, પણ હું કહી દઉં કે આજે 19મી તારીખનું મારું નામ જાહેર થયું. કોઈ પણ પ્રોસિજર વગર અમે બધા કામે લાગી ગયા. લગભગ 2 મારી મોટી વિધાનસભા કહેવાય એવા ઓલપાડના 109 ગામ અને એની સાથે કરંજ, આ બંને વિધાનસભાના મારા રાઉન્ડ પૂરા થઈ ગયા છે. બાકીના બધા વિસ્તારના કોર્પોરેટરના અગત્યના કાર્યકર્તા સાથે બેઠકો થઈ ગઈ છે. બધા 25 એ 25 વોર્ડમાં હું જઈ ચૂકી છું અને એમાં ક્યાંય મને કોંગ્રેસ દેખાતી પણ નથી અને જોવા પણ નથી મળી, એ લોકોની હલનચલન જોવા નથી મળી. એટલે મને નથી લાગતું કે આવી કોઈ તૈયારી કે કંઈ હરીફ જેવું દેખાતું હોય, એટલે લડવાની મજા જ નથી આવતી. આમ જોવા જાય તો વન સાઇડેડ ગેમ હોય, પણ છતાં અંદર મનની અંદર જે ઉમંગ છે કે ના ભાઈ આ વખતે જે કંઈ મહેનત છે એમ વ્યક્તિગત દર્શના જરદોશ કરતાં પણ નરેન્દ્રભાઈને, મારા થકી મત જવાનો છે નરેન્દ્રભાઈ સુધી, એ આગ્રહ અમે લોકોને કરીએ છીએ. એક તબક્કો એવો આવી ગયો હતો કે જ્યારે તમે સૌ આમ આદમી પાર્ટીના આગમનથી કદાચ ગભરાઈ ગયા હોય એવું બની શકે. હવે જો કે એ જો રહ્યું નથી તે છતાં પણ આમ આદમી પાર્ટીએ સુરતમાં પણ પ્રયત્ન કર્યો છે પોતાના ઉમેદવારને ઊભો રાખવાનો, એ વિશે કંઈ કહેશો? મને એવું લાગે છે કે આમ આદમીને જેટલો ઊંચો મીડિયાએ ચડાવ્યો ને એટલો જ એને એના સ્થાન પર મીડિયા લાવી દેશે. કારણ કે અમે જ્યારે અત્યારે તો ખૂબ સરસ મીડિયાનો એટલા માટે આભાર માનવો પડે કે ગઈકાલથી શરૂ થયેલા ટોક શોમાં તો આ પાર્ટીવાળાને બોલાવવાનું પણ બંધ કરી દીધું. કારણ કે એની સાથે આવનારા લોકો નોટેરિયસ ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસમાંથી જે કંઈ નારાજ હોય નેગેટિવ મુદ્દા સાથે ફક્ત તોફાન કરવા ટોક શોમાં પણ આવતા હોય. કોઈ મુદ્દા લઈને 49 દિવસના શાસનવાળો માણસ જે પોતે પોતાને કરેલા વાયદાઓ પણ જૂઠા અને પોતાના ગુરુને પણ છેતરીને જે રાજકારણમાં આગળ વધ્યો છે એ હવે ભરોસાલાયક રહ્યા નથી. અને ગુજરાતમાં તો આમ પણ જ્યારે ભલભલા ધુરંધર ત્રીજી પાર્ટી કરી તો તે થર્ડ ફ્રન્ટને કોઈ સ્થાન નહોતું, તો હવે આ પાર્ટીને તો મને લાગે આપણે બોલીને જેને મોટો કરીએ છીએ એવું લાગે છે. થેન્ક યુ વેરી મચ. દર્શક દોસ્તો, તો આ હતા શ્રીમતી દર્શનાબેન જજોત, સાંસદ સુરત સંસદીય મત વિસ્તાર અને ભારતીય જનતા પાર્ટીના સુરત સંસદીય મત વિસ્તારના બીજી ટર્મ માટે એપોઇન્ટ થયેલા એટલે કે લડી રહેલા ઉમેદવાર પોતાના વિચારોની સાથે. દર્શનાબેન, આપને આપના ભવિષ્યને માટે હાર્દિક શુભકામનાઓ સુરત ચેનલ પરિવાર તરફથી, સુરત ચેનલ દર્શક મિત્રો વતી. દર્શક મિત્રો, આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને ડિમ્પલ મંગડીવાલાને રજા આપશો. નમસ્કાર.